કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં જશો ને મજામાં જ રહેવાનું તો આજે જોવાનું છે ગુજરાતનો મહત્વનો એક જિલ્લો ક્યાં જિલ્લા વિશે વડોદરા જિલ્લા વિશેની માહિતી મેળવવાની છે તો મિત્રો તમે એમાં જેમાં પહેલી વખત આવ્યો જે એક લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન છે સબસ્ક્રાઈબર તો ફ્રી છે અને બાજુમાં તો બેલ છે તેના પર ક્લિક કરશો એટલે ડેલી મારા આવના વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે તો જો આજના ટોપિક વિશેની માહિતી વડોદરા જિલ્લા વિશેની માહિતી પ્રશ્ન નંબર એક રેલવે સ્ટાફ કોલેજ ક્યાં આવેલી છે તો જરૂર જોઈએ વડોદરાની અંદર કયા વડોદરામાં રેલવે સ્ટાફ કોલેજ આવેલી છે બે નંબર ગુજરાતમાં પેટ્રોકેમિકલ ઉદ્યોગનું મુખ્ય મંદક કયું છે તો વડોદરા ત્રણ નંબર વડોદરા શહેરમાં કયો તળાવ આવેલો છે તો સુરસાગર તળાવ અને આજવા તળાવ આ બે તળાવ ખૂબ જ પ્રખ્યાત છે તળાવો છે વડોદરામાં આવેલા છે તે ચાર નંબર વડોદરા મહેલોનું શહેર છે જે

ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર ઈસનચાલીસ માં મહારાજા સયાજીરાબ ગાયકવાડે વડોદરામાં શરૂઆત કરી હતી સાત નંબર વડોદરાનું મધ્યસ્થક ગ્રંથાલય ગુજરાતનું સૌથી મોટું ગ્રંથાલય આવેલું છે મધ્યસ્થક ગ્રંથાલય જે લાયબ્રેરી છે તે આઠ નંબર ગુજરાતમાં સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં ખાતે આવેલો છે કયો પેલેસ છે લક્ષ્મી વિલાસ પેલેસ કઈ જગ્યાલો છે વડોદરામાં ગુજરાતનો સૌથી મોટો પેલેસ છે લક્ષ્મી વિલાસ પેલેસ નવ છે વડોદરા દસ નંબર નારેશ્વર નર્મદા કાંઠે શ્રી રંગ અવધૂત આશ્રમ આવેલો છે નારેશ્વર નર્મદા કાંઠે શ્રી રંગ અવધૂત આશ્રમ આવેલો છે અગિયાર નંબર મુખ્ય નદીઓ વડોદરાની ઢાઢર હિરણ ગોમા વિશ્વામિત્રી મૈસૂર અને સંગ આ મુખ્ય તેમની નદીઓ છે બાર નંબર વડોદરા જિલ્લાની સરહદ કે કે જિલ્લાની સરહદ પરસે છે ખેડા પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ અને આણંદ આ છ જિલ્લાની સરહદ પરસે છે તેર નંબર મુખ્ય મથક વડોદરાનું મુખ્ય મથક કયું છે વડોદરા જ આવે છેલ્લે ચૌદ નંબર તાલુકા આઠ તાલુકા છે વડોદરા શિનોર ડભોઈ કરજણ વાઘોડિયા ડેસર પાદરા અને ચાવલી આ તેમના મુખ્ય આઠ તાલુકા આવેલા છે વડોદરા જિલ્લાના તો કેવો લાગે મિત્રો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું ને આભાર